રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વોર્ડમાં થઈ રહેલ છે વેક્સિનેશન કેમ્પનું આયોજન. ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાના સંયુક્તથી શહેરના વોર્ડ નંબર 11 તથા 15 ના નાગરિકોને કોરોના વેક્સિન અપાઈ અને રક્ષિત કરાયા. જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ગત માસ શહેરના વિવિધ વોર્ડમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવેલ હતા, જેમાં રસી લીધેલા લોકોને બીજા ડોઝ માટે આજરોજ વોર્ડ નંબર 11 તથા 15માં વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઈ રસીકરણ કરાવે તે માટે ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રસીનો બીજો ડોઝ લઈ રસીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કરતા શહેરના વોર્ડ નંબર 11 ખાતે હાપા ચામુંડા માતાજી મંદિર અને વોર્ડ નંબર 15માં સૂર્યદીપ હાઈસ્કૂલ રડાર રોડ ગોકુલનગર ખાતે રહેતા 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓનો કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષ કટારિયા, દંડક શ્રી કેતનભાઈ ગોસાણી, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબહેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, શહેર મહામંત્રી શ્રીઓ મેરામણભાઈ ભાટ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બામણિયા, કોર્પોરેટર શ્રીઓ ધર્મરાજસિંહ જાડેજા, તરુણાબેન પરમાર, હર્ષાબેન વીરસોડિયા, વોર્ડ પ્રમુખ શ્રી વેલજીભાઈ નકુમ, જયદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા તથા વોર્ડના 15ના કોર્પોરેટર શ્રી હર્ષાબા જાડેજા, શોભનાબહેન પઠાણ, જયંતિભાઈ ગોહિલ, વોર્ડ પ્રમુખ શ્રી જયેશભાઈ ઢોલરિયા, જીતુભા જાડેજા, જનકભાઈ ગઢવી, સંજયભાઈ પટેલ, ગોપાલભાઈ પરમાર, રાજુભાઈ યાદવ તથા વેક્સિન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ કંદડિયા, ચેડેશ ટીવી, જામનગર.